નમસ્તે વિદ્યાર્થી મિત્રો, શ્રી સત્યસાઈ લક્ષ્મી મોહન વિદ્યાલય મોવાસ મેં આપકા હાર્દિક સ્વાગત કરતી હું. ચલો બચ્ચો, કેસે હો? સબ બચ્ચે મજે મેં હોંગે? તો બચ્ચો, આજ હમ પઢેંગે કક્ષા એક વિષય હિન્દી મેં મૂળા અક્ષર ક. આજ હમ મૂળા અક્ષર મેં ક પઢેંગે. તો અહીં સૂચના લખે છે, પઢો ઓર લિખો. પઢો ઓર લિખો એટલે વાંચો અને લખો. તો બાળદોસ્તો, અહીં કમળનું ફૂલ આપ્યું છે. બધા જ બાળદોસ્તોએ કમળનું ફૂલ જોયું હશે, જોયું ને? તો અહીં કમળનું ફૂલ છે, કશે કમળ, કશે કમળ, અને કને ગુજરાતીમાં આ રીતે લખાય છે, અને એ જ કને હિન્દીમાં આ રીતે લખાશે, કશે કમળ. તો અહીં આપેલું છે, આપણે અહીં જે ક આપ્યો છે એ ક આપણે લખવાનો છે, ઓળખવાનો છે. ત્યાર પછી અહીં આપેલું છે ક મ લ, અહીં આપેલું છે ક મ લ. અહીં જે ટપકા આપ્યા છે એ ટપકાઓને આપણે ઘૂંટીને કને ઘાટો કરવાનો છે. તો અહીં આપણે ઘાટો કરવાનો છે, અહીં લખવાનું છે ક મ લ. અહીં ખાલી જગ્યામાં ક મ લ. હિન્દીમાં કને કેવી રીતે લખાય એ બાળદોસ્તો તમારે શીખી લેવાનું છે. ત્યાર પછી ગુજરાતીમાં કમળને ગુજરાતીમાં શું કહેવાશે? કમળ. અહીં ગુજરાતીમાં કને કેવી રીતે લખાય, હિન્દીમાં કને કેવી રીતે લખાય એ બધા જ બાળદોસ્તોએ શીખી લેવાનું છે. અહીં લખવાનું છે કમળ. ત્યાર પછી અહીં સૂચના આપી છે, ક ઢૂંઢ કર ઉસ પર ગોળ બનાવો. શું કહ્યું છે? ક શોધીને તેના ઉપર ગોળ બનાવવાનો છે. ક શોધીને તેના ઉપર ગોળ બનાવવાનો છે. તો બાળદોસ્તો, અહીં કેટલાક મૂળાક્ષરો આપ્યા છે અને એ મૂળાક્ષરોમાંથી આપણે ક શોધવાનો છે અને તેના ઉપર આપણે રાઉન્ડ કરવાનો છે. તો કને કેવી રીતે લખાય? તો આ રીતે કને લખાશે, આ રીતે. તો આવો અક્ષર ક્યાં લખેલો છે તમારે જોતા જવાનું છે. તો અહીં સૌથી પહેલાં છે ક, ત્યાર પછી ર, વ, એની ઉપર નથી બનાવવાનું, અને ફરી પાછો આવે છે ક, તેની ઉપર બાળદોસ્તો સરસ રીતે ગોળ બનાવી લેવાનો છે. ત્યાર પછી જ, શ, ય, ડ, અહીં ક આવે છે એટલે એના ઉપર પણ ગોળ બનશે. લ, ચ, ફરી પાછો ક આવે છે એટલે એના ઉપર ગોળ બનશે. ખ અને શ, આ રીતે જ્યાં ક દેખાય છે, કમળનો ક, ત્યાં તમારે રાઉન્ડ કરવાનો છે, ગોળ બનાવી લેવાનો છે. ત્યાર પછી આગળ છે પઢો. પઢો એટલે વાંચો, વાંચવાનો છે. આ કને આગળ આપણે ભણી જ ગયા છે, તો આપણે કને કેવી રીતે લખાય એ પણ ઓળખી લીધો છે. અહીં છે રંગ ભરો, એટલે કે રંગ પૂરો. તો બાળદોસ્તો, અહીં તમારે મનગમતો કની અંદર રંગ પૂરવાનો છે, સરસ મજાનો કની અંદર રંગ પૂરવાનો છે, એટલે તમને લખતા પણ આવડી જશે આ રીતે. પછી અહીં છે બિંદુઓ કો મિલાવો. બિંદુઓ કો મિલાવો એટલે ટપકાને જોડો. અહીં આ ટપકાને જોડવાના છે, તો આપણે આ ટપકાને ઘાટા કરીશું એટલે બનશે ક. શું બનશે? ક. આ રીતે તમારે સરસ મજાનો ક બનાવી દેવાનો છે. ત્યાર પછી આગળ જોઈએ આપણે, તો પઢો ઓર લિખો, વાંચો અને લખો. ત્યાર પછી આપણે કને વાંચવાનો છે, અહીં લખેલો છે કને વાંચી લેવાનો છે, અને ત્યાર પછી આપણે કને લખી જોવાનો છે. તો અહીં કને તમારે સુંદર અક્ષરે લખવાના છે, ટપકાઓને જોડવાના છે, એટલે ક બની જશે. આ રીતે તમારે બધા જ કને લખી દેવાના છે, સરસ અક્ષરે ઘૂંટવાનો છે, ટપકાઓને લખવાના છે, ઘાટા કરવાના છે અને લખી દેવાના છે. આ રીતે તમારે કને
લખવાનું રહેશે. એટલે બાળ દોસ્તો તમને ક લખતા આવડી જશે. આ રીતે ક ક ક ક કશે કમળ. અહીં પણ લખી દેવાનું છે આપણે ક ક ક ક ક. આ રીતે બધા જ ક લખશો તો તમને ક લખતા આવડી જશે. તો બધા જ બાળદોસ્તોને ક લખતા આવડી ગયું હશે. આગળ આપણે જોઈએ તો અહીં સૂચના આપી છે ક કો. અહીં સૂચના આપી છે ક કો ક સે શરૂ હોને વાલે ચિત્રો સે જોડો. કે જે રાઉન્ડમાં ક આપેલો છે એટલે કે આ ક જે આપેલો છે આ કને કથી શરૂ થતા ચિત્રો સાથે જોડવાનો છે. તો બાળ દોસ્તો અહીં ક આપી દીધો છે અને અહીં કેટલાક ચિત્રો આપેલા છે. તો આ ચિત્રને કથી શરૂ થતા હોય એવા અક્ષરો સાથે જોડી દેવાનું છે. જેમ કે અહીં આપેલું છે કમળ, કમળનું ફૂલ આપેલું છે અને નીચે લખેલું છે ક મ લ. તો આપણે આને અહીં આ રીતે જોડી દેવાનું છે. ત્યાર પછી ટોપી, ટોપી એ ટાથી શરૂ થાય છે, કથી શરૂ થતું નથી એટલે એને નથી જોડવાનું. ત્યાં અહીંયા છે કંકી, ઇંગીને આપણે કથી શરૂ થાય છે એટલે જોડવાનું છે, ઇંગી એટલે કસકો. પછી કછુઆ, કછુઆ એટલે કાચબો, એ પણ કથી શરૂ થાય છે એટલે આપણે બાળદોસ્ત આપણે જોડી દેવાનું છે. ત્યાર પછી બેટ, બેટ એ કથી શરૂ થાય છે, ના નથી થતું. ગેંદ, ગેંદ એ કથી શરૂ થાય છે, ના. ત્યાર પછી છે કારેલા, કારેલા એટલે કારેલું, એ પણ કથી શરૂ થાય છે તો આપણે એમને પણ જોડી દેવાનું છે. આ રીતે બધા જ કથી શરૂ થતા અક્ષરોને જોડવાના છે. ત્યાર પછી આપણે આગળ જોઈએ તો ક કે નીચે રેખા ખીચો, એટલે કે કની નીચે લીટી દોરો. જ્યાં આટલે કેટલાક શબ્દો આપેલા છે તો જ્યાં ક દેખાય છે તેની નીચે આપણે લાઈન કરવાની છે, લીટી દોરવાની છે. તો અહીં શબ્દ આપણે વાંચી જોવાના છે. પહેલો કયો શબ્દ છે જુઓ તો ના ક. કયો શબ્દ છે? નાક. ક દેખાય છે તો એ કની નીચે આપણે નાનકડી લાઈન કરી દેવાની છે. ત્યાર પછી બીજો શબ્દ છે ઢોલક, અહીં પણ કની નીચે લાઈન કરવાની છે. ત્યાર પછી છે બકરી, અહીં પણ કની નીચે લાઈન કરો. ત્યાર પછી છે કમર, કની નીચે લાઈન કરવાની છે. ત્યાર પછી છે સડક, અહીં પણ કની નીચે લાઈન કરો. કલ માં પણ કની નીચે લાઈન કરવાની છે. આ રીતે દરેક શબ્દની અંદર જ્યાં ક હોય ત્યાં તમારે અંદર લાઈન કરવાની છે. ત્યાર પછી કશે અલગ વર્ણ પર ચોકડી કરો, ચોકડી કરવાની છે, ક્રોસનું નિશાન કરવાનું છે. કથી જુદો અક્ષર હોય એટલે કે ક ન હોય તેવા અક્ષર પર આપણે અંડરલાઈન કરવાની છે. તો અહીં ક છે, કની ઉપર નથી કરવાની પરંતુ ર, ર ઉપર આપણે ચોકડી કરવાની છે. ત્યાર પછી ક અહીં છે, ક નહીં, વ છે એટલે વની ઉપર પણ આપણે ચોકડી કરીશું. ત્યાર પછી ત, તની ઉપર કરીશું, ચ ઉપર કરીશું, ખ છે તો ખ ઉપર પણ થશે, ક ઉપર નથી કરવાની. અહીં ક આપ્યું અહીં પણ થશે નહીં. બ, બ ઉપર પણ આપણે ચોકડી કરવાની છે, ક ઉપર નહીં થશે, ખ ઉપર કરવાની છે, ભ ઉપર પણ આપણે ચોકડી કરવાની છે. આ રીતે ક ન હોય તેવા મૂળાક્ષર પણ આપણે ચોકડી કરવાની છે. ત્યાર પછી પઢો ઓર લિખો, વાંચો અને લખો. અહીં કેટલાક ચિત્રો આપ્યા છે અને એની નીચે નામો લખેલા છે. તો આપણે ચિત્રને ઓળખવાનું છે. પહેલું ચિત્ર શાનું છે? તો કબૂતર. કબૂતર તમે બધાએ જોયું જ હશે, જોયું ને બાળ દોસ્તો? તો અહીં કબૂતર છે. તો કબૂતર, ક જે છે એ કને લાલ અક્ષરે લખેલો છે અને બીજા બધા કાળા અક્ષરે છે. અને અહીં ટપકા ટપકા આપેલા છે તો અહીં આપણે નાનો એવો મસ્ત ક બનાવશું. કબૂતર અહીં પણ લખીશું, કબૂતર. આ રીતે ક લખી દેવાનો છે. ત્યાર પછી અહીં છે કલશ, અહીં કલશ છે, અહીં લખવાનો છે કલશ.
અહીં પણ છે ક લ શ, પછી ક લ મ, તો અહીં લખવાનું છે ક લ મ ક લ મ. આ રીતે દરેક જગ્યાએ તમારે ક લખવાના છે. કલમ એટલે પેન. ત્યાર પછી છે કછુઆ. કછુઆ એટલે કાચબો. અહીં કછુવા લખેલું છે, અહીં આપણે પણ લખવાનું છે ક છુ આ ક છુ આ. આ રીતે તમને હવે તો બધા જ બાળદોસ્તોને ક લખતા આવડી જ ગયું હશે. ત્યાર પછી આપણે છે જોવાના છીએ શબ્દ મેં છે ક ઢૂંઢ કર ઉસ પર ગોળ બનાવો. શું કહ્યું છે? શબ્દમાંથી ક શોધી તેના ઉપર ગોળ બનાવવાનું છે. અહીં કેટલાક શબ્દો આપી દીધા છે, એ શબ્દોને આપણે શોધી લેવાના છે. તો અહીંથી ક શોધવાનું છે અને તેના ઉપર ગોળ બનાવવાનું છે. અહીંયા ઉદાહરણ તરીકે આમાં ક આપેલો છે, ગોળ બનાવેલો છે ક દ મ. ત્યાર પછી આગળ છે ક ર ણ, તો ક ઉપર ગોળ બનાવીએ ક ર ન બ ક રી, તો ક ઉપર આપણે ગોળ બનાવી દઈએ મ હ ક, ક ઉપર ગોળ બનાવીએ. આ રીતે દરેકને ક શોધતા ક લખતા અને કને ઓળખતા પણ આવડી જ ગયું હશે. તો બાળદોસ્તો તમારે બુકની અંદર આટલું લખીને મોકલવાનું છે, બરાબર. લેસન તરીકે આ બુકમાં જે આપેલું છે એ બુકમાં તમારે સૂચના અનુસાર લખીને મોકલવાનું રહેશે. ધન્યવાદ.